नमस्कार विद्यार्थी मित्रों, किशोर गजेरा YouTube चैनल में आप सबनું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ફ્લેક્સિબલ બજેટ એનો એક્ઝામ્પલ નંબર 6. પ્રેઝન્ટ લેવલ ઓફ પ્રોડક્શન કોસ્ટ ઓફ અ મશીન ઓફ વર્ષા લિમિટેડ ઇઝ રૂપિયા 2710. અત્યારે વર્ષા લિમિટેડ ની મશીન ની પ્રોડક્શન કોસ્ટ છે 2710. એક મશીન બનાવે अथवा मशीन में एक वस्तु बनावे એટલે 2710 કોસ્ટ થાય પર યુનિટ. એક યુનિટ બનાવે છે. ઇફ ધેર ઇઝ અ ઇન્ક્રીઝ ઓફ ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ બાય 20% ઇન પ્રોડક્શન ઇન રિલેશન ટુ ધ પ્રેઝન્ટ લેવલ, વોટ વિલ બી ડિફરન્સ ઇન કોસ્ટ? જો પ્રોડક્શન માં 20% વધારો થાય કે પ્રોડક્શન માં 20% ઘટાડો થાય તો કોસ્ટ ઉપર શું ફરક પડે? Find out cost of production per unit on the basis of particulars given below about the cost at the present production level. તમારે નીચે માહિતી આપવામાં આવી છે, એના આધારે પર યુનિટ કોસ્ટ ફાઇન્ડ કરવાની છે. અહીંયા તમને પર્ટિક્યુલર્સ કોસ્ટ એટ પ્રેઝન્ટ પ્રોડક્શન લેવલ એન્ડ એક્સપેક્ટેડ પોઝિશન ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ ઇન પ્રોડક્શન. આ વસ્તુ બરાબર ધ્યાનમાં રાખજો. તમને મટીરિયલ, વેજીસ, પાવર, અધર મટીરિયલ, સુપરવિઝન, રિપેર, ડેપ્રિસિએશન, એડમિનિસ્ટ્રેટિવ ઓવરહેડ, સેલ્સ ઓવરહેડ, આટલા એક્સપેન્સીસ આપ્યા છે. એની ટોટલ કોસ્ટ આપી છે 1,35,50,000. જો તમારે યુનિટ ફાઇન્ડ કરવા હોય, યુનિટ એટ પ્રેઝન્ટ લેવલ, તો જ્યાં ટોટલ કોસ્ટ છે 1,35,50,000 ડિવાઇડેડ બાય પર યુનિટ કોસ્ટ 2710 ઇઝ ઇક્વલ ટુ 5,000 યુનિટ્સ આવે. જો આપણે 20% ઇન્ક્રીઝ મોર વધારો કરો તો 6,000 થાય, અને 20% લેસ ડિક્રીઝ ઘટાડો કરો તો 4,000 થાય. એટલે એટ પ્રેઝન્ટ 5,000 યુનિટ્સ, 6,000 યુનિટ્સ એન્ડ 4,000 યુનિટ્સ, આ ત્રણ યુનિટ નું ફ્લેક્સિબલ બજેટ તૈયાર કરવાનું છે. થર્ડ કોલમ જે છે એ વેરિયેબલ કેટલા અને ફિક્સ કેટલા એવા એક્સપેન્સીસ આપ્યા છે. બરાબર ધ્યાન આપવું પડે એમાં. ફર્સ્ટ ઓફ ઓલ મટીરિયલ, આ મટીરિયલ છે 100% વેરિયેબલ. વેરિયેબલ મીન્સ વી. તો અહીંયા 5,000 કેપેસિટી એ 50 લાખ, ટોટલ 50 લાખ ડિવાઇડેડ બાય 5,000 ઇઝ ઇક્વલ ટુ 1,000. તો વેરિયેબલ એક્સપેન્સીસ નું એવું છે કે પર યુનિટ 1,000 દરેક માં રહેશે. 1,000 ઇન્ટુ 6,000 ઇઝ ઇક્વલ ટુ 60 લાખ. 1,000 ઇન્ટુ 4,000 ઇઝ ઇક્વલ ટુ 40 લાખ. આફ્ટર દેટ વેજીસ એક્સપેન્સીસ 50% વેરિયેબલ. 50% વેરિયેબલ એન્ડ અધર 50% ફિક્સ. ટોટલ છે 40 લાખ. એમાં 50% વેરિયેબલ એટલે 20 લાખ એન્ડ 50% ફિક્સ એટલે 20 લાખ. આવી રીતે બે ભાગ પાડી દીધું. 20 લાખ ડિવાઇડેડ બાય 5,000 ઇઝ ઇક્વલ ટુ 400 એન્ડ 400. હવે યાદ રાખજો, આ વેરિયેબલ છે એ દરેકમાં 400 રહેશે, 400 એન્ડ 400, બટ ફિક્સ 20 લાખ ટોટલ રહેશે. આવી રીતે 400 ઇન્ટુ 6,000 ટુ 24 લાખ. 400 ઇન્ટુ 4,000 16 લાખ. 20 લાખ ડિવાઇડેડ બાય 6,000 ટુ 333.33. 20 લાખ ડિવાઇડેડ બાય 4,000 500. આનું ટોટલ કહેવાશે પ્રાઇમ કોસ્ટ. મટીરિયલ પ્લસ વેજીસ ઇઝ ઇક્વલ ટુ પ્રાઇમ કોસ્ટ.
1890 lakhs, 1733.33, 1 crore 4 lakh, 1976 lakh, plus factory overhead. फैक्टरी ओवरहेड ની અંદર પાંચ છે, પાવર, અધર મટીરીયલ, સુપરવિઝન, રિપેર એન્ડ ડેપ્રિસિએશન. ફર્સ્ટ ઓફ ઓલ પાવર, દરેક ની અંદર આ ફિક્સ વેરિયેબલ કરવાનું, પાવર ઇન્ટુ બ્રેકેટ 80% વેરિયેબલ, 80% V એન્ડ 20% F. ટોટલ પાવર 2,50,000 એન્ડ 80% એટલે 2,50,000. 2 lakh variable and 50,000 fixed. 2 lakh divided by 5,000, 40 and 10. तो variable ये दरेक में 40 रहे शे, अने fixed ये दरेक में 50,000 total amount में रहे शे. 40 into 6,000, 2 lakh 40,000, 1 lakh 60,000. 50,000 divided by 6,000, 8.33, 12.5. Power after that other material. Other material. variable. And 20% fixed. Total 2 lakh. 1,60,000 variable, 40,000 fixed. Divided by 5,000, 32 and 8. 32 is the variable and 40,000 is the fixed. 32 into 6,000, 1,92,000 and 1,28,000. 40,000 divided by 6,000, 667 and 10, 6.67 and 10. Supervision charges, supervision charges, 20% variable, 20% V and 80% fixed F. Total supervision 1 lakh, 20,000 variable, 80,000 fixed, divided by 5,000, 4 and 16. 4 is the variable and 80,000 is the fixed. 4 into 6,000, 24,000 and 16,000. 80,000 divided by 6,000, 13.33 and 20. After that, repair charges. ₹75 variable and 25% fixed. Total repair 4 lakh. 3 lakh and 1 lakh. 3 lakh is the variable and 1 lakh fixed. 3 lakh, 1 lakh divided by 5,000, 60 and 20. 60 is the variable and 1 lakh is the fixed. 60 into 6,000, 3 lakh 60,000. 60 into 4,000, 2 lakh 40,000. 1 lakh divided by 6,000, 16.67 and 25, 16.67 and 25, and depreciation 100% fixed,
100% फिक्स, 20 लाख, डिवाइडेड बाय 5000, 400, 33.33 एंड 500, આ બધા જ ફેક્ટરી ઓવરહેડ હતા, આનું ટોટલ એટલે ફેક્ટરી કોસ્ટ. ₹1,19,50,000, ₹2,247.67 ₹1,34,86,000, ₹1,34,86,000, ₹2,603.5 and ₹1,40,000 plus administrative overhead. Admin overhead 25% variable and 75% fixed, total 10 lakh. 2,50,000 is the variable, 7,50,000 is the fixed, divided by 5000 units, 50 and 150. 50 is the variable and 7,50,000 is the fixed. 50 into 6000, 3 lakh and 2 lakh. 7,50,000 divided by 6000, 125 and 187.5. આનો ટોટલ એ એડમિનિસ્ટ્રેટિવ કોસ્ટ કહેવાશે, એડમિન કોસ્ટ plus sales overhead expenses. Yeah, 50% variable and other 50% fixed. Total 6 lakh. Yeah, 3 lakh variable and 3 lakh fixed. 3 lakh divided by 5000, 60, 60 is the variable and 3 lakh is the fix. 60 into 6000, 3 lakh 60,000, 60 into 4000, 2 lakh 40,000, 3 lakh divided by 6000, 50 and 75, and finally it is total cost. Final cost is the total cost, 2710. આ વસ્તુ તમને આપવામાં આવી હતી, 1,35,50,000 આ પણ તમને આપવામાં આવી હતી. અહીંયા ટોટલ આવશે 2,532.67, 2,976, and 1,19,04,000. Thank you very much, friends.